ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. કોંગ્રેસનું ઉઠમણું થઈ ગયું છે, બેસણું થઈ ગયું છે. હવે આ કોંગ્રેસ ક્યારે ઊભી થશે? અને એમાં ગુજરાત કોંગ્રેસ જે છેલ્લા 25 વર્ષથી મૃત અવસ્થામાં છે, આજે શંકરસિંહ વાઘેલાને પત્રકારોએ કોંગ્રેસની કોઈ આંતરિક બાબત અંગે પૂછ્યું તો શંકરસિંહ વાઘેલાએ દુઃખ વ્યક્ત કર્યું કે હું બહુ શિસ્તબદ્ધ પક્ષમાંથી આવેલો છું અને કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે એનાથી હું દુઃખી છું. તમારી વાત હું પક્ષના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાને કરીશ. હવે શંકરસિંહ બાપુ કહે છે કે તમારી વાત હું અર્જુનસિંહ મોઢવાડિયાને કરીશ. ગઈકાલે મારા મિત્ર, મારા સાથીદાર અને વડોદરાના એક જાણીતા પત્રકાર અજયભાઈ દવેએ મારી સામે આ અર્જુનભાઈ મોઢવાડિયાને ફોન કર્યો. અજયભાઈએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ નેપાળમાં જે કહ્યું કે જ્યારે કોઈ સિપાહીને તમે પૂછો છો કે તને મરણનો ડર લાગે છે, મૃત્યુનો ડર લાગે છે, અને જો એમ કહે છે કે મને મરવાનો ડર નથી તો એ કાં તો જૂઠું બોલે છે અને કાં તો પછી એ ગુરખો છે, નેપાળી છે. નરેન્દ્રભાઈ નેપાળના વખાણ કરતા કરતા એ ભૂલી ગયા કે 1857ના બળવામાં આ નેપાળી ગુરખાઓએ અંગ્રેજ સરકારની જોડે રહીને આપણા આઝાદીના દેશભક્તોને ગોળીઓ મારી છે. નરેન્દ્રભાઈ કહે છે એક એવું યુદ્ધ નથી જે ભારત નેપાળીઓની મદદ વગર જીત્યું હોય. હવે ભાઈ, ભારત 2 યુદ્ધ જીત્યું. એક 1965ની પાકિસ્તાન સામેની લડાઈ લાલ બહાદુર શાસ્ત્રી વખતની અને 1972ની બાંગ્લાદેશની લડાઈ. આ 2 લડાઈ સિવાય આખા ઇતિહાસમાં ભારત બહાર જઈને કોઈ લડાઈ લડ્યું નથી. હવે હિસાબ કરે નરેન્દ્રભાઈ પાસે તો બધા ડિપાર્ટમેન્ટ છે કે એમાં કેટલા ગુરખાઓએ જાન ગુમાયા. ચીન સામે તો આપણે હાર્યા અને એનો પણ હિસાબ જોઈ લો કે કેટલા ગુરખાઓએ જાન ગુમાવ્યા. તો અજય દવે એમને ફોન કરીને, અર્જુનભાઈને ફોન કરીને કહ્યું કે નરેન્દ્રભાઈનું આ નિવેદન આપણી શીખ રેજિમેન્ટ માટે, આપણી આસામ રાઇફલના બહાદુર લોકો માટે, જાટ રેજિમેન્ટ માટે, મરાઠા રેજિમેન્ટ માટે અને પછાત વર્ગની હરિજનોની મહાર રેજિમેન્ટના બહાદુરો માટે અપમાનજનક છે. નરેન્દ્રભાઈએ નેપાળીઓ પર આટલા બધા વર્ષી જવાની જરૂર નથી. નેપાળીઓના વખાણ કરતા નરેન્દ્રભાઈએ આપણા બહાદુર શીખ, મરાઠા, મહાર અને જાટોનું અપમાન કર્યું છે. જ્યારે એમણે આ વાત કરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે અને અજયભાઈના આશ્ચર્ય વચ્ચે અર્જુનભાઈ મોઢવાડિયાએ કીધું કે મેં અત્યાર સુધી આ વાત સાંભળી નથી, જે આ 2 દાડાથી સતત ટીવી પર ચાલતી હતી. એમણે કહ્યું કે મને આ વાતની ખબર નથી, હું આ જાણતો નહોતો, તમે મને ક્લિપિંગ મોકલાવો. હવે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈના આટલા અદ્ભુત વિચારો અંગે સંપૂર્ણ અજ્ઞાન ધરાવતા હોય એ પક્ષ શું ચલાવશે? અને એ જ હાલત વડોદરામાં છે. નરેન્દ્ર રાવત વડોદરા શહેર કોંગ્રેસના બહુ ઉત્સાહી પ્રમુખ છે. એ આયે દિન કોઈ દિવસ ભાગ્ય ખાલી જાય છે કે જ્યારે એમનો મારા પર મેસેજ ના આવ્યો હોય કે આ આંદોલન થઈ રહ્યું છે, થવા જઈ રહ્યું છે, ખૂબ ઉત્સાહી છે. પણ પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસની ના કુલે લાત મારી વડોદરા કોંગ્રેસ છોડી અને આંધ્રપ્રદેશ જતા રહેલા અને પછી ત્યાં ચૂંટણી લડ્યા ના લડ્યા ભાઈ ચિન્નમ ખબર નથી, લડ્યા તો જીત્યા નથી ને લડ્યા એની ખબર નથી. એ ચિન્નમ ગાંધી પરત આવ્યા, એમને લઈને હવે આ શહેર પ્રમુખ ફરી રહ્યા છે. રોજ આંદોલનમાં 2 જણ દેખાય છે, કા નરેન્દ્ર રાવત હોય ને જોડે ચિન્નમ ગાંધી હોય. એક પણ કોર્પોરેટર સમ ખાવા પૂરતા, એક પણ કોર્પોરેટર કે એક પણ હોદ્દેદાર
એક પણ વોર્ડ પ્રમુખ નરેન્દ્ર રાવત સાથે દેખાતા નથી. તો શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે હું અર્જુન મોઢવાડિયાને વાત કરીશ, અને દુઃખી છે જ્યારે શંકરસિંહ જેવો નેતા જે એકલો નરેન્દ્રભાઈને ગુજરાતમાં પછાડી શકે એમ સક્ષમ હતો એને બાજુએ કરી દઈને કોંગ્રેસે એક કે બીજા રૂપે એવા નેતાઓને નરેન્દ્રભાઈ સામે ગોઠવ્યા કે આખરે નરેન્દ્રભાઈએ ગુજરાત તો સર કર્યું. 25 વર્ષ સુધી ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી, હવે દિલ્હીમાં કોંગ્રેસને 44 સીટો પર મૂકી દીધું છે. હજુ કોંગ્રેસની આંખ ખુલતી નથી. ભગવાન કરે આ દેશમાં એક વિરોધ પક્ષ, સારો મજબૂત વિરોધ પક્ષ, 70-80-100 સીટ લાવે એવો વિરોધ પક્ષ દેશને મળે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.